लाखणी तालुकाना आगथडाने धानेरा तालुकाने जोड़तो पाको मार्ग छेल्ला 5 वर्षथी मौतनो मार्ग बनी गयो छे। आ रस्तानी वात करवामां आवे तो 15 वर्ष पहला तंत्र द्वारा सिंगल पट्टी रस्तो बनाववामां आव्यो हतो, त्यारबाद आ मार्गने जाणे कोई शाप लागी गयो होय तेवुं लागी रह्युं छे। 15 वर्ष वीती गया होवा छतां आज दिवस सुधी ना तो कोई समारकाम थयो के ना सिंगल पट्टीमांथी रोड पहोळो बन्यो। आजे पण आ रोड पर मुसाफरी करीए तो ते 2 फूटथी वधारे मोटा मोटा खाड़ा जोवा मळे छे। लाखणी तालुकाना आगथडाथी धानेरा तालुकाने जोड़तो पाको मार्ग छेल्ला 5 वर्षथी मौतनो मार्ग बनी गयो छे। आ बन्ने तालुकानी विधानसभाना धारासभ्ये कोंग्रेस पक्षना छे अने सरकार भाजपनी, जेने कारणे रोड विकासथी वंचित रही गयो होय एवुं लागी रह्युं छे, जेनुं परिणाम आम जनता भोगवी रही छे। एक ज धोरीमार्ग कहेवामां आवे जे बंने तालुकाने जोड़तो मार्ग होय, तो धानेराथी आगथडा सुधीनो रस्तो, आमां ज्यां जईए त्यां वच्चे खाड़ाओ, अंदर पाणी ચોમાસામાં ભરાઈ જાય, અને જો હાલના ડ્રાઈવર છે ધાનેરાનું આપેલું તો પણ ભી એક ખાડાના અંદર જો બગડી જાય તો ત્યાં રસ્તો લોક થઈ જાય। એટલા માટે જો સરકારે આ ત્વરિત કોઈ પગલાં ન ભરે અને આ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે રસ્તો રિપેરિંગ ન કરવામાં આવે તો ઘણા બધા અકસ્માતો થવાને ભય રહેલો, માણસોને જો અવર જવર કરવી હોય તો પોતાના મોતના મુખમાં જઈ અને અપડાઉન કરવું પડતું હોય છે। અમે ધાનેરાથી લગભગ ધાનેરાની 5-7 ગાડીઓ દરરોજની અપડાઉન કરીએ, એમાં અમારે દરરોજ સાંજે કે સવારમાં જવું પણ મોડું થાય તો અમને ખૂબ તકલીફ પડે। અને જો સરકારને ઘણી વખત એવું પણ સાંભળેલું કે આનું ખાતમુહૂર્ત થયેલું રસ્તો બનેલો પણ આ રેકર્ડ ઉપર બનેલો નથી, મસ્તાળ ઉપર બનેલો નથી પણ રેકર્ડ ઉપર બનેલો હશે તો ખબર નથી અમને। આજે પણ નબળી નેતાગીરીને કારણે દરરોજ અપડાઉન કરતા અધિકારીઓ, ખેડૂતો, વેપારીઓ અને વાહન ચાલકોને રોજેરોજ મુશ્કેલી પડી રહી છે। તો બીજી બાજુ ધાનેરાથી રીસા હાઈવેનું કામ ચાલુ હોવાથી આ સિંગલ પટ્ટી ઉપર ડાયવર્ઝન આપતા મોટા વાહનોની અવરજવર વધી જતા રોડની હાલત કફોડી બની ગઈ છે। ત્યારે હવે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદને કારણે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે, જેથી ક્યાં રોડ તૂટેલો છે એનું અનુમાન લગાવી શકાતું નથી, જેને કારણે ચોમાસામાં રોડ ઉપર મુસાફરી મોતની મુસાફરી કહીએ તો નવાઈ નહીં। વિકાસની વાતો કરતી સરકાર અને આ રોડના કામના જવાબદાર અધિકારીઓ અને નેતાઓને વિકાસની વાતો બંધ કરી આગથડાથી ધાનેરાને જોડતો માર્ગની મુલાકાત લઈ લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરે, જેથી આવનારી ચૂંટણીમાં વોટ માંગવા જતા મોઢું નીચું રાખવાનો વારો ના આવે। દિનેશ કાપડી સાથે રાજ ગજ્જલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, લાખણી।